નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલ જેનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર. મિત્રો, આપ સૌ આ કોરોના કાળમાં સ્વસ્થ હશો એવી ભગવાનને મનોકામના છે. મિત્રો મિત્રો, આજે આપણો વિષય છે વાઇવા ઇન્ટરવ્યુ ગાઈડ ફોર LLB સ્ટુડન્ટ્સ, એટલે કે LLBના વિદ્યાર્થીઓ માટે જે વાઇવા સબ્જેક્ટ તરીકે છે તેમને આ વાઇવામાં પૂછાતા પ્રશ્નો અંગેનું નોલેજ, એ પણ ગુજરાતી ભાષામાં. મિત્રો મિત્રો, આજે ચર્ચાના મુખ્ય મુદ્દા અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો, વાઇવામાં કઈ રીતે કયા પ્રકારના પ્રશ્નો હોય છે તે બધું જ આજે આપણે અહીંયા સમજીશું, અને વાઇવાનો જે ખોટો ડર છે આપ સૌના મગજમાં તે પણ નીકળી જશે. મિત્રો, તો આજના આપણા વિષયના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે. મિત્રો, મૌખિક પરીક્ષા એટલે કે વાઇવામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની તો આપણે અહીંયા સમગ્ર વિડીયોમાં ચર્ચા કરવાના છે. મિત્રો, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આપે કેવા જવાબો આપવાના છે તે અહીંયા આપણે ખૂબ જ સારી રીતે ને સરળતાથી સમજી જઈશું. મિત્રો, બીજું કે જ્યારે મૌખિક પરીક્ષામાં આપ જતા હોવ ત્યારે એક વકીલ તરીકે આપનો ગણવેશ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, બહુ જ અગત્યની ભૂમિકા ભજવે છે આપનો ગણવેશ. તો આપ પ્રોપર ડ્રેસમાં, ડ્રેસ કોડમાં જ ઇન્ટરવ્યુ અને વાઇવા ટેસ્ટ આપવા જશો. મિત્રો, પછીની વાત છે કે મૌખિક પરીક્ષામાં તમારો વ્યવહાર અને વર્તન, વ્યવહાર અને વર્તન મિત્રો ખૂબ જ અગત્યનો હોય છે. આપ કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો તેના આધારે પણ મૌખિક પરીક્ષામાં ગુણાંક હોય છે. મિત્રો એના અને મૌખિક પરીક્ષામાં એ ખૂબ જ અગત્યની બાબત ગણવામાં આવે છે. મિત્રો, આ સિવાય આપની વાક્છટા, બોલવાની સ્ટાઇલ જેને આપણે કહીએ, બોલવાની પદ્ધતિ અને ત્વરિતતા, જવાબ આપવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ અને કેટલી ઝડપી આપ પ્રશ્નને સમજો છો અને જવાબ આપો છો તે પણ અહીંયા મુખ્ય મુદ્દો છે. મિત્રો, અને એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આ સિવાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ જેને કહીએ, આપ કેટલું સમજીને બહુ જ ઇઝીલી, સરળતાથી, કેટલી ઝડપથી જવાબ આપી દો છો મિત્રો, અને કેવી રીતે પ્રેઝન્સ ઓફ માઇન્ડનો ઉપયોગ કરો છો તે પણ અહીંયા જરૂરી છે. મિત્રો મિત્રો, આ વિડીયો અને આ પ્રશ્નો વાઇવાના એટલે કે મૌખિક પરીક્ષાના પ્રશ્નો શરૂ કરતા પહેલાં હું આપ સૌને વિનંતી કરું કે જે લોકોએ અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તે લોકો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરે મિત્રો, જેથી અમારા વિડીયો આપ સુધી સરળતાથી પહોંચી જાય. મિત્રો, અમારી ચેનલને લાઇક અને શેર કરવાનું પણ બિલકુલ ના ભૂલો. મિત્રો, હવે પછી શરૂ કરીએ છીએ આપણે LLB SEM 6માં સબ્જેક્ટ તરીકે રહેલા વાઇવા મૌખિક પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો. આપે કઈ રીતે પ્રશ્નો, આપને કઈ રીતે પ્રશ્નો પૂછવામાં આવશે અને એના જવાબો આપે કઈ રીતે આપવાના છે તે તમામ વિષયવસ્તુ અહીંયા આપણે જોઈએ છીએ. મિત્રો, તથા આપને આ પ્રકારના પ્રશ્નો પૂછા છે. મિત્રો, એમાં આ પ્રકારે પ્રશ્ન હશે, LLB ના સેમ 6માં તમે કયા કાયદાઓનો, કયા વિષયોનો અભ્યાસ કર્યો? તો આપણે સેમ 6માં જે વિષયોનો અભ્યાસ કર્યો હોય તે વિષયો આપણને મોઢે આવડતા જ હોવા જોઈએ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ 100% આપણને મોઢે આવડતો જ હોવો જોઈએ. મિત્રો, તો આપણને ખબર છે એ પ્રમાણે આપણે ડ્રાફ્ટિંગ, પ્લેનિંગ, કન્વિયન્સિંગ સબ્જેક્ટ શીખ્યા, આપણે મૂટ કોર્ટ, પ્રી ટ્રાયલ પ્રિપેરેશન, પાર્ટિસિપેશન ઇન પ્રોસિડિંગ્સ શીખ્યા. મિત્રો, પ્રોફેશનલ એથિક્સ, એકાઉન્ટન્સી ફોર લોયર અને બાર બેન્ચના રિલેશન વિશે પણ શીખ્યા છીએ. આપણે ચોથા સબ્જેક્ટ તરીકે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન વિશે વાત કરી છે. મિત્રો, અને એ પછી પાંચમો સબ્જેક્ટ આપણો લીગલ લેંગ્વેજ હતો અને છેલ્લો ટ્રસ્ટ એક્ટ અને RTI એક્ટ હતો. તો મિત્રો, આ 6 સબ્જેક્ટ આપણને મોઢે યાદ હોવા જોઈએ. કોઈ પણ ઓરલ ઇન્ટરવ્યુ LLBમાં જતા પહેલાં આ 6 સબ્જેક્ટ આપણને મોઢે યાદ હોવા જ જોઈએ. મિત્રો, ડ્રાફ્ટિંગ, પ્લેનિંગ, કન્વિયન્સિંગ, મૂટ કોર્ટ, પ્રી ટ્રાયલ પ્રિપેરેશન, પાર્ટિસિપેશન ઇન પ્રોસિડિંગ, પ્રોફેશનલ એથિક્સ, એકાઉન્ટન્સી ફોર લોયર ને બાર બેન્ચ રિલેશન, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, લીગલ લેંગ્વેજ, ટ્રસ્ટ એક્ટ અને RTI એક્ટ. મિત્રો, આ આપણા સબ્જેક્ટ હતા. આ વિષયોનો આપણે સેમ 6માં અભ્યાસ કર્યો છે. મિત્રો, ખાસ યાદ રાખજો. મિત્રો,
હવે આપને એવો પ્રશ્ન આવે કે અદાલતના તિરસ્કારના પ્રકારો કેટલા છે? તો અદાલતના તિરસ્કારના પ્રકારો આપણે પ્રોફેશનલ એથિક્સમાં ભણી ગયા એ પ્રમાણે બે પ્રકારો છે. અદાલતના તિરસ્કારના કેટલા પ્રકારો છે? તો અદાલતના તિરસ્કારના બે પ્રકારો છે. કયા કયા? તો સિવિલ તિરસ્કાર અને ક્રિમિનલ તિરસ્કાર. હવે કયા કયા તો પૂછી લીધા, હવે એમ પૂછે કે ક્રિમિનલ તિરસ્કારનું ઉદાહરણ શું થાય? તો આપણે ઉદાહરણ એ રીતે આપીશું કે અદાલતની બદનક્ષી થાય તેવું કોઈ કૃત્ય કરવામાં આવે તો એ ફોજદારી એટલે ક્રિમિનલ પ્રકારનું તિરસ્કાર છે. જ્યારે સિવિલ પ્રકારનું તિરસ્કારનું ઉદાહરણ આપો એમ પૂછવામાં આવે તો અદાલતના હુકમ અથવા આપેલ ખાતરીનો આપણે જ્યારે ભંગ કરીએ ત્યારે એ સિવિલ તિરસ્કાર થઈ જાય છે, અદાલતનો સિવિલ તિરસ્કાર થઈ જાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, અદાલતના તિરસ્કારના પ્રકારો બે છે, સિવિલ પ્રકારનું તિરસ્કાર અને ક્રિમિનલ એટલે કે ફોજદારી પ્રકારનું તિરસ્કાર. સિવિલ તિરસ્કારનું ઉદાહરણ છે મિત્રો અદાલતના હુકમ અથવા આપેલ ખાતરીનો ભંગ થાય તો એ સિવિલ તિરસ્કાર થઈ ગયો. જ્યારે ક્રિમિનલ તિરસ્કારનું ઉદાહરણ છે મિત્રો અદાલતની બદનક્ષી થાય તેવું કોઈ કૃત્ય કરવામાં આવે તો એ ફોજદારી પ્રકારનું તિરસ્કાર થઈ જાય છે. ખાસ યાદ રાખવા જેવો ક્વેશ્ચન મિત્રો, બહુ જ પૂછાય છે. આપ હવે મિત્રો આપની પાસે એવો પ્રશ્ન કરવામાં આવે, આપને પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરવામાં, મિત્રો કે તમારા કોઈ અસીલને એવી દહેશત છે કે કોઈ ગુનામાં પોલીસ તેની ધરપકડ કરશે તો કાયદાકીય કઈ જોગવાઈ હેઠળ અરજી કરી શકશો? મિત્રો તો આપણને ખબર હોવી જોઈએ કે કોઈ વ્યક્તિ ધરપકડ થાય તેવી શક્યતા હોય મિત્રો તો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 હેઠળ નામદાર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી શકાય. એટલે આપણે અહીંયા એટલું શીખ્યા કે ધરપકડની દહેશત હોય તો કઈ જોગવાઈ છે, તો CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 438 છે, એટલું યાદ હોય. પરંતુ એ અરજી કઈ કોર્ટમાં કરી શકાય એ યાદ ના હોય તો આપણે આ આન્સર પૂરો થયો કહેવાય નહીં મિત્રો, આ જવાબ સાચો ગણાય નહીં. તો આ અરજી નામદાર સેશન્સ કોર્ટમાં કરવામાં આવે અને એ જામીન અરજી તો એની જોગવાઈ અહીંયા આપેલી છે, યાદ રાખજો મિત્રો. હવે મિત્રો આપણે ભણ્યા છીએ ADR, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, એટલે કે વૈકલ્પિક તકરાર નિવારણમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય છે, એટલે કે કઈ રીતે પતાવટ થાય છે કેસની, વૈકલ્પિક તકરાર નિવારણ એટલે તકરારનું નિવારણ કઈ રીતે કરવામાં, કઈ કઈ રીતે કરવામાં આવે છે મિત્રો? તો એનો જવાબ આ રીતે છે મિત્રો. એક તો લવાદ દ્વારા પતાવટ કરવામાં આવે છે કેસની, આર્બિટ્રેશન જેને કહીએ છીએ આપણે અંગ્રેજીમાં. બીજું છે સમાધાન દ્વારા પતાવટ કરવામાં આવે છે, જેને કન્સિલિયેશન કહીએ છીએ મિત્રો. આ પછી છે લોક અદાલત દ્વારા થયેલ પતાવટ સહિત ન્યાયિક પતાવટ, એટલે ન્યાયના કાર્યમાં પણ લોક અદાલત દ્વારા પતાવટ. આને ઇઝીલી યા સરળતાથી યાદ રાખીએ તો લોક અદાલત દ્વારા પતાવટ. અને ચોથી છે મિત્રો મધ્યસ્થી દ્વારા પતાવટ. તો લવાદ દ્વારા પતાવટ, સમાધાન, લવાદ એટલે આર્બિટ્રેશન, સમાધાન એટલે કન્સિલિયેશન, ત્યારબાદ છે લોક અદાલત, અને પછી છે મધ્યસ્થી એટલે મીડિયેશન. આમ ચાર પ્રકારે કેસ વૈકલ્પિક તકરાર નિવારણ, વૈકલ્પિક પ્રકારે તકરારનું નિવારણ કરવામાં આવે છે મિત્રો. તો આ ચારે પ્રકારની જોગવાઈ ક્યાં કરવામાં આવી છે મિત્રો? તો સિવિલ પ્રોસિજર કોડમાં આની જોગવાઈ છે. અને એ કઈ કલમમાં કરવામાં આવી છે? આ ચાર પ્રકારે પતાવટ થશે તો ખાસ યાદ રાખજો આ જોગવાઈ મિત્રો કલમ 89 એટલે કલમ 89 માં કરવામાં આવી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, કલમ 89 માં આ જોગવાઈ કરવામાં આવે. હવે આગળનો પ્રશ્ન છે મિત્રો, ADR માં મુખ્યત્વે કયા કાયદાઓનો સમાવેશ થાય છે? વૈકલ્પિક તકરાર નિવારણ મિત્રો, એમાં મેં કીધું એમ સમાધાન વિશે વાત કરવામાં આવી છે, લોક અદાલત વિશે વાત કરવામાં આવી છે, પછી લવાદ વિશે વાત કરવામાં આવી છે. તો કયા કાયદાઓ મુખ્યત્વે આને આને સંબંધિત છે? તો મિત્રો બહુ જ યાદ રાખવા જેવું, ખૂબ જ યાદ રાખજો, એમાં છે લવાદી અને સમાધાન અધિનિયમ 1996, લવાદી અને સમાધાન અધિનિયમ 1996 અને કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ 1987. અહીંયા આ બંને કાયદાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમમાં લોક અદાલતનો ખ્યાલ વિસ્તૃતપણે આપણે પણ જાણીએ છીએ મિત્રો, લોક અદાલતનો ખ્યાલ આપણે પણ જાણતા હોઈએ છીએ મિત્રો. હવે સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો, આ ખૂબ જ પૂછાય છે, મૂટ કોર્ટ એટલે શું? તો મેં આગળના વિડીયોમાં પણ સમજાવ્યું છે મિત્રો,
મોટકોટની પ્રતીકાત્મક રજૂઆત કરી છે આપ સૌની સામે. આ રીતે મોટકોટની રચના કરવામાં આવે છે તો કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા રચાતી કૃત્રિમ અદાલત એટલે મોટકોટ આપણને યાદ જ રહી જવું જોઈએ. મોટકોટ એટલે શું? તો કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા રચાતી કૃત્રિમ પ્રકારની અદાલત, જે અદાલત હોય છે જેમાં કાર્યવાહી કરવામાં આવે છે ખરેખરની અદાલત, એના જેવી જ કૃત્રિમ પ્રકારની અદાલત એ મોટકોટ કહેવાય છે મિત્રો. હવે પછીનો પ્રશ્ન છે એકદમ બંધારણીય આજ્ઞાપત્રો એટલે કે રીટ્સ ના પ્રકારો કેટલા છે, કયા કયા? પહેલા તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે બંધારણીય આજ્ઞાપત્રો ભારતના બંધારણના અનુચ્છેદ 226 અને 32 હેઠળ કરી શકાય છે. જે રીટના પ્રકારો કયા કેટલા છે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે રીટ એટલે આજ્ઞાપત્રના પ્રકારો મિત્રો 5 પ્રકારો છે અને તે કયા કયા છે એવું આપણને પૂછાય. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રોને, પૂછાય જ છે કે 5 પ્રકારની રીટ હોય છે, આજ્ઞાપત્રો હોય છે. એમાંથી પ્રથમ છે બંદી પ્રત્યક્ષીકરણની રીટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ હેબિયસ કોર્પસ. પછી છે પરમાદેશની રીટ એટલે કે જેને આપણે મેન્ડેમસ કહેતા હોઈએ છીએ. પછી છે પ્રતિષેધ પ્રતિનિષેધની રીટ, જેને આપણે પ્રોહિબિશન કહીએ છીએ. પછી છે અધિકાર પૃચ્છાની રીટ, જેને આપણે કો વોરંટો કહીએ છીએ. અને ત્યાર પછી ઉત્પ્રેષણ સર્ટિયોરિટીની રીટ. આ રીતે આજ્ઞાપત્રોના 5 પ્રકારો છે ને આ પ્રમાણે છે મિત્રો, યાદ રાખી જ લેજો મિત્રો આ પ્રશ્નો. હવે એકદમ સિમ્પલ ક્વેશ્ચન પણ ઘણી વાર પૂછાય છે મિત્રો, એટલા માટે મેં અહીંયા મૂક્યો છે આ પ્રશ્ન. આપણા દેશની સૌથી ઉચ્ચ અદાલત કઈ છે અને તે ક્યાં આવેલી છે? આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો અહીંયા મેં પ્રતીકાત્મક રજૂઆત કરી છે, આપ સૌને મગજમાં આવી જ ગયું હશે. તો આપણા દેશની સૌથી ઉચ્ચ અદાલત સર્વોચ્ચ અદાલત છે. હવે સર્વોચ્ચ અદાલત છે તો આપણને આવડી ગયું, પણ તે ક્યાં આવેલી છે એ પણ આપણા મગજમાં હોવું જ જોઈએ મિત્રો. તો તે દિલ્હીમાં આવેલી છે મિત્રો. આપણા દેશની સૌથી ઉચ્ચ અદાલત તે સર્વોચ્ચ અદાલત છે, તે દિલ્હીમાં આવેલી છે, આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ મિત્રો. હવે હવે આવે સીપીસીનો એક ક્વેશ્ચન છે, સિવિલ પ્રોસિજર કોડનો, કે સરકાર સામે દાવો કરતી વખતે શું જરૂરી છે? હવે સરકાર સામે કોઈ દાવો કરવો હોય તો એના માટે શું જરૂરી છે? તો મિત્રો ખૂબ જ યાદ રાખવા જેવી બાબત છે, સિવિલ પ્રોસિજર કોડની કલમ 80 હેઠળ વૈધાનિક નોટિસ આપવી ખૂબ જ જરૂરી છે. સરકાર શ્રી સામે જ્યારે દાવો કરવાનો થાય ત્યારે સીપીસીની કલમ 80 હેઠળ વૈધાનિક નોટિસ આપવી ખૂબ જ જરૂરી છે મિત્રો. આ યાદ રાખજો, સીપીસી કલમ 80 વૈધાનિક નોટિસ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મહત્વનો પ્રશ્ન. સમાન દીવાની કાયદાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે? યુનિફોર્મ સિવિલ કોડ, સમાન દીવાની કાયદો. તો આપણને યાદ હોવું જોઈએ કે આ સમાન દીવાની કાયદાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 44માં કરવામાં આવી છે, જેને શોર્ટમાં આપણે ઇંગ્લિશમાં યુસીસી કહીએ છીએ. યુનિફોર્મ, યુ એટલે યુનિફોર્મ, સી એટલે સિવિલ અને સી એટલે કોડ, યુનિફોર્મ સિવિલ કોડ, યુસીસી. ખૂબ જ યાદ રાખો, બંધારણના અનુચ્છેદ 44માં જોગવાઈ કરવામાં આવેલી. હવે આ પ્રશ્ન પણ પૂછાય જ છે મિત્રો અને આપણને યાદ જ હોવું જોઈએ ને, આવડવું જ જોઈએ. હાલમાં નામદાર ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો મિત્રો અહીંયા હું આપના ઉપર છોડું છું ને આપણે ગેસ કરવા કહું છું. આ ચિત્ર રજૂ કર્યું, પ્રતીકાત્મક રજૂઆત કરી છે ને એમનું ચિત્ર અહીંયા મૂક્યું છે. આપ પણ જાણતા જ હશો મિત્રો અને યાદ રાખજો. તો આપણા હાલમાં નામદાર ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ માનનીય જસ્ટિસ શ્રી વિક્રમનાથ છે. ખૂબ જ યાદ રાખજો મિત્રો. મિત્રો આજનો અમારો આ વિડીયો આપ સૌને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરશો, આ ચેનલને ખૂબ ખૂબ શેર કરો જેથી દરેક કાયદાના વિદ્યાર્થીઓ પાસે આ વિડીયો પહોંચી જાય અને તેમના મનમાં રહેલ વાયવા વિશેનો ડર સરળતાથી નીકળી જાય મિત્રો. મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલને ખૂબ ખૂબ સબસ્ક્રાઇબ કરો મિત્રો, હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ ક્લિક કરો જેથી અમારા નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે મિત્રો. ચેનલનું નામ છે રિયલ એજ્યુકેશન કેચ ઇટ અને જેનો ઓફિશિયલ લોગો આ પ્રમાણે છે મિત્રો.
અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.